Ram paragama becer begat. Kheti karta ta 100 viga jamino. Upaj mati dar varse bhagwan no chokko bhag kade. Tyare upaj mati dar varse bhag kadta ta ne ema bhagwan eni vare vare raksha pan karta ta. Ek vakhat khetar ma juar vaviti. Juar ma lathi baju avelu a ram paragamo netar ganai ram paragam se. લાઠી પાસે આવેલું આ ગામ એ બેચાર ભગતની ભગવાને કેવી રક્ષા કરી ભક્તવત્સલ ભગવાન ત્યારે દર વર્ષે ચોખ્ખો ભાગ કાઢે ને એમાં ખેતરમાં જુવાર વાવેલી ને તે બહુ સારી જુવાર થઈ પણ કોઈ ચોરી ન જાય ને એટલા માટે એક દિવસ સ્વામિનારાયણ ભગવાન અને ગોપીનાથજી મહારાજ બંને ભગતના ખેતરની રક્ષા કરવા માટે આવી ગયા સફેદ વસ્ત્ર પહેરીને ખેતરના ફળતા આટા મારે છે હો પાસે મુસલમાનનું એક ખેતર હતું ને એ ધ્યાન રાખવા માટે આવતા હતા મુસલમાનના ખેતરની અંદર એ પોતાના ખેતરનું ધ્યાન એ રાખવા માટે આવતા હતા એણે બાજુના આ વેચર ભગતના ખેતરમાં સફેદ વસ્ત્રધારી બે માણસો જોયા એને તો માણસ લાગે આગેથી બે સફેદ વસ્ત્રધારી જોયા સ્વામિનારાયણ ભગવાન ને ગોપીનાથજી મહારાજને જોયા વિચાર થયો આ બે કોણ હશે બેચર ભગતના ખેતરના ફરતા ફરતા આટાફત મારે છે હો ઘડીકે બેસતા નથી માણસ હોય થોડીક વાર તો બેસી જાય ને ભગવાન થોડીક વારે બેસતા નથી જુવારનું રક્ષણ ભગવાન કરે છે લ્યો કોઈ ચોરી ન જાય ને એટલે ભગવાન જુવારની રક્ષા કરે છે ત્યારે ઓલા મુસલમાને વિચાર્યું કે આખી રાત આમના માટા માર્યા કરે છે એને આખી રાત જોયા કર્યા હો સવાર થયું એટલે મુસલમાન ઘેર જતા હતા અને બેચર પટેલ અતિ આનંદની સાથે ભજન કરતા કરતા ઘેરેથી વાડીએ આવતા હતા મુસલમાન ખેતરનું ધ્યાન રાખીને ઘેરે જતા હતા અને આ બાજુથી બેચર ભગત ઘેરેથી વાડીએ આવતા હતા ધામા મેળ્યા ભગવાનનું સ્મરણ કરતા કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગત હોય એના મુખમાં ભગવાનનું નામ જ હોય ભજન કરતા કરતા આવતા હતા પણ રાત્રે સ્વપ્નમાં મહારાજે દર્શન દીધા હતા આ બેચાર ભગતને તે ભગવાનને સંભાળતા સંભાળતા ઘેરથી ખેતર જતા હતા ત્યાં મુસલમાન સામા મેળ્યા એટલે પૂછ્યું પટેલ તમારા ખેતરમાં આખી રાત ઊભા પગે બે માણસોએ ચોકી પહેરો કર્યો છે મેં આજે જોયા છે કોણ હતા એ સફેદ વસ્ત્રોવાળા મારું મન તો જાણે એનામાં જ ખેંચાતું હતું કોઈ માણસમાં મારું મન ન ખેંચાય બધી વાડીઓમાં બધા ધ્યાન રાખવા માટે હવ હવની વાડીમાં હોય પણ આ તમારે વાડીમાં તો કોઈ અજાણ્યા જ હતા ને પાછા મારું મન તો એમાં જ ખેંચાતું હતું હું એની સામું જ જોયા કરતો હતો મારું મન ઘડી કે આગું ખસતું જ નહોતું ક્યાંથી ખસે ભગવાન હતા ને એટલે મારું મન એમાં લોભાણા જ કરતું હતું લોભાયા જ કરતું હતું જાણે જોયા જ કરું બે મૂર્તિ અદ્ભુત હતી હો ત્યારે બે ચાર ભગત કહે કેમ કે એને સ્વપ્નમાં ભગવાને દર્શન દીધા એટલે એને ખબર હતી એટલે કહી દીધું એ તો મારા સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાને પોતે સ્વરૂપ પધરાવેલું છે ને ગઢડામાં ગોપીનાથજી મહારાજ જે મહારાજે કીધું એમાં અમે અખંડ રહ્યા છીએ એ ગોપીનાથજી મહારાજ હતા અને એક સ્વામિનારાયણ ભગવાન મારા ઈષ્ટદેવ હતા આજે રાત્રે સ્વપ્નમાં મને દર્શન દઈને કીધું તું બેચર તું ખેતર શા માટે જાય છે તારા ખેતરનો ચોકી પહેરો તો અમે કરીશું તું શાંતિથી ઘેર સૂઈ જાજે આમ મને કીધું એટલે હું ચોકી પહેરો કરવા આવતો નહોતો એટલે હું સવારે આવ્યો નહીતર તો મારે સાંજે આવવું પડે ને પણ મારા ભગવાને મને ના પાડી તું તમતાર સૂઈ જા શાંતિથી આરામ કર આખો દી કામ કરવાનું હોય રાત્રે આરામ કરી લે આખી રાત અમે તારા ખેતરનું ધ્યાન રાખશું વાહ કેવા ભક્તવત્સલ ભગવાન છે એટલે મને ભગવાને દર્શન દઈને કીધું તું તારા ખેતરની રક્ષા તો હું કરું છું ને મા મહારાજ મારા ખેતરની તમે કેમ રક્ષા કરો છો ત્યારે ભગવાને કીધું તું મારો ભાગ ચોખ્ખો કાઢશો ને ધર્માદો એટલે તારા ખેતરની હું રક્ષા કરું છું તે મને ભાગીદાર માન્યો છે ને તારા ધંધામાં તારી ઉપજમાં મારો અડકતું ભાગ કાઢશો એટલે હું તારો ભાગીદાર થયો કહેવાઉં ને એટલે તારી ખેતરનું હું ધ્યાન રાખું છું તારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી લ્યો મુસલમાનને આવી વાત કરીને તો એને તો આશ્ચર્ય થઈ ગયું બહુ મહિમા સમજાણો અરે સ્વામિનારાયણ ભગવાન આવા પોતાના ભગતના ખેતરની પણ રક્ષા કરે આવા ભગવાન સ્વયં ખુદા જેની રક્ષા કરે એ ભગત પણ કેવા મોટા હશે
આ બે ચાર ભગત કઈ જેવા તેવા નહીં હોય તો જ ઠાકોરજીને આવવું પડે ને, ભગત મહાન હોય તો જ ઠાકોરજી એના ખેતરના ચોકી પેરા કરે. આમ સમજીને બહુ મુસલમાનને મહિમા સમજાણો ને પછી બે ચાર ભગતનો બહુ મહિમા રાખતા હતા, ભગત જાણી અને એનો મહિમા સમજતા હતા. ગીતાજીમાં પણ ભગવાને કીધું છે, અનન્યાશ્રિત તનયો મા એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગ ક્ષેમ વહામ્યહમ. મારો અનન્ય આશ્રિત છે એના યોગ અને ક્ષેમનું હું વહન કરું છું. લ્યો ભગવાન આવા છે, પોતાના આશ્રિતોના યોગ અને ક્ષેમનું ભગવાન વહન કરે છે, એટલે કે ભગવાન પોતાના ભક્તની રક્ષામાં છે, એવી ભગવાન રક્ષા કરે છે.